આજે ફરી રાજધાની દિલ્હીમાં ઓક્સિજન સંકટ અને કોરોનાની સ્થિતિ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે સરકારને સણસરતા સવાલ પૂછ્યા હતા તેમણે કહ્યું હતું કે વૈજ્ઞાનિકોની ચેતવણી અનુસાર ત્રીજી લહેરમાં બાળકો પણ કોરોનાનો શિકાર થશે તેવી આશંકા છે આવી પરિસ્થિતિ આવશે તો સરકાર શું કરશે ત્રીજી લહેરને લઈ ભવિષ્યની સંભવિત વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર પાસે શું આયોજન છે કોર્ટે કહ્યું કે ત્રીજી લહેરના ખતરાને જોતા બાળકોનું પણ રસીકરણ કરવા અંગે સરકારે વિચારવું જોઈએ ઉલ્લેખનીય છે કે અત્યારે અઢારથી પિસ્તાલીસ વર્ષના વયજૂથનું રસીકરણ થઈ રહ્યું છે તેમાં પણ રસીની અછત જોવા મળી રહી છે ત્યારે ત્રીજી લહેર પહેલા બાળકોને કેવી રીતે રસી અપાશે એ યક્ષ પ્રશ્ન છે જામનગરમાં કોરોનાનું સંક્રમણ સહેજ પણ ઘટી રહ્યું નથી રાત્રિ કરફ્યુ સહિતના પ્રતિબંધો બિનઅસરકારક સાબિત થઈ રહ્યા છે જામનગર શહેરમાં પ્રતિદિન કોરોનાના લગભગ ચારસો કેસ નોંધાઈ રહ્યા છે આજે પણ જામનગર શહેરમાં નવા ત્રણસો કેસ સહિત જિલ્લામાં કુલ સાતસો કેસ નોંધાયા છે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે ત્રણ દિવસથી જામનગરમાં કોરોનાનો મૃત્યુ દર ઘટતા અનુભવાતી રાહત આજે ફરી ઠગારી નીવડી છે ગઈકાલે ચોવીસ કલાકમાં કોરોનાના અડતાલીસ દર્દીઓના મૃત્યુ થયા હતા પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં આ સંખ્યામાં લગભગ બમણો ઉછાળો જોવા મળ્યો છેલ્લા ચોવીસ કલાકમાં જામનગરમાં કોરોનાના એકાણું દર્દીઓના મૃત્યુ થયા છે જોકે સરકારી ચોપડે તો જામનગર શહેરમાં નવ દર્દીના મૃત્યુ સહિત જિલ્લામાં કુલ સત્તર દર્દીના મૃત્યુ જ દર્શાવાયા છે પેલી મેથી કુલ દસ જિલ્લાઓમાં અઢાર થી પિસ્તાલીસ વર્ષની વય જૂથના લોકોનું વેક્સિનેશન આરંભ થયું છે પાંચ દિવસમાં જામનગરમાં અઢાર થી પિસ્તાલીસ વર્ષની વયના નવ હજાર આઠસો નવ લોકોએ વેક્સિન લીધી છે આ આવકારદાયક રિપોર્ટ છે યુવા વર્ગમાં વેક્સિન લેવા અંગે જાગૃતિ અને ઉત્સાહ કોરોના સામેની જંગમાં ઉપયોગી સાબિત થશે શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર કાજલ ચૌહાણે લોકોને અચૂક વેક્સિન લેવા અનુરોધ કર્યો છે વેક્સિન લેનાર અમુક યુવાઓ પણ આ મુદ્દે જાહેર અપીલ કરી છે હું ડૉક્ટર કાજલ ચૌહાણ કામદાર કોલોની મેડિકલ ઓફિસર મારી જામનગરની જનતાને અપીલ છે કે લોકો વધુમાં વધુ કોરોનાની રસીનો લાભ લે અને કોરોનાથી મુક્ત થાય અમારા કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રમાં વધુમાં વધુ લોકો વેક્સિનેશન લેવા માટે આવે છે અહીં બે પ્રકારની વેક્સિનેશન જામનગરમાં અવેલેબલ છે આપણે કોવેક્સિન અને કોવિશિલ્ડ એટલે મારી દરેક જામનગરની જનતાને એ નમ્ર અરજ છે કે તેઓ વેક્સિનેશનના બંને ડોઝ લે અને કોરોનાથી સુરક્ષિત થાય હાલમાં કોરોના પેન્ડેમિક સિચ્યુએશનમાં અઢાર વરસથી ઉપર અને પિસ્તાલીસ વર્ષથી નાની ઉંમરના લોકો માટેનું વેક્સિનેશન શરૂ કરવામાં આવેલું છે તો લોકો કોવિન એપ્લિકેશન દ્વારા પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને વધુમાં વધુ લોકો વેક્સિનેશન લે અને કોરોના સામે રક્ષણ મેળવે કારણ કે રસીકરણ એ જ એકમાત્ર આનું શસ્ત્ર છે નમસ્કાર મારું નામ છે પોસ્ટરિયા તેજલ મારી ઉંમર છે વીસ વર્ષ અત્યારે સરકારે વીસથી પિસ્તાલીસ વર્ષના ઉંમરમાં ઉંમરના માટે વેક્સિનની જે શરૂઆત કરી છે તે બહુ જ સારી છે બધા માણસો અત્યારે બીવે છે કે નહીં વેક્સિન લઈએ તો આ થાય ઓલું થાય એવું જરાય નથી મેં પણ વેક્સિન લીધી છે અત્યારે મને કંઈ જ આડઅસર થઈ નથી તો બધા આપણે પણ સરકારને સાથ સહકાર આપીએ અને એને અત્યારે આપણા દેશને જરૂર છે કોરોના મુક્ત થવાની તો જો વેક્સિન લઈશું તો જ કોરોના મુક્ત થશું એટલે વેક્સિનથી કોઈ બીક રાખવાની જરૂર નથી